नमस्कार विद्यार्थी मित्रों, गई काले आपने उदाहरण नंबर 3 સુધી જોયું હતું। હવે આપણે આગળ ઉદાહરણ નંબર 4 જોઈએ। શું કહે છે ઉદાહરણ નંબર 4? એક હારમાં ઊભા કરેલા શિરોલંબ ધ્વજસ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજસ્તંભ કેટલા 5 ધ્વજસ્તંભ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય અને એકની નીચે બીજો ધ્વજ આવે છે એવું આપણે ઉદાહરણ નંબરમાં કહ્યું છે। તો હવે આપણે શું કરીશું, કેટલા સ્તંભ બનાવવાના છે? 5 ધ્વજ બનાવવાના છે। તો આપણે પહેલા વિચારી લઈએ 2, 3, 4, 5 ધ્વજ સ્તંભ દ્વારા સંકેતો મેળવી લઈશું અને તેની ગણતરી કરી લઈશું, પછી તેનો સરવાળો કરીશું। તો આપણે લખી દઈએ કે 2, 3, 4 અને 5 ध्वज द्वारा संकेतो मेळवी शकाय। बराबर, हवे आ 2, 3, 4 अने 5 आ ध्वज द्वारा आपणे संकेतो मेळवीने ध्वज स्तंभ द्वारा आपणे एनी गणतरी करी दईए अने पछी एनो सरवाळो करीए। तो पहेला आपणे जोईए બે સંકેત દ્વારા ધ્વજ સ્તંભ કેટલા ભરી શકાય। તો આપણે લખીએ 2 ધ્વજ દ્વારા મળતા સંકેતો કેટલા થાય? કુલ ધ્વજ કેટલા છે? 5। તો 5 માંથી આપણે 2 ધ્વજ ની પસંદગી કરવાની છે। તો આપણે 5 માંથી 2 ધ્વજ બનાવવાના, તો ખાના બનાવી દઈએ આપણે 2 ખાના। હવે આમાં પ્રથમ સ્થાન ભરીશું અને પછી બીજું સ્થાન ભરીશું। હવે 5 માંથી અહીંયા મૂકીશું આપણે 5 પ્રકાર 5 ધ્વજ છે, તો 5 માંથી કોઈ પણ એક ધ્વજ આપણે મૂકી શકીએ એટલે 5 પ્રકારે આપણે ભરી શકીએ। પછી એના નીચે એક્ઝેક્ટ નીચે એટલે કે શિરોલંબ ધ્વજ સ્તંભ બનાવવાનું છે એટલે 5 માંથી એક બાદ થઈ ગયું, તો હવે વધ્યા કેટલા? 4। તો 4 માંથી કોઈ પણ ધ્વજ આપણે અહીંયા નીચે મૂકી શકીએ એટલે હવે આ 2 ધ્વજ દ્વારા મળતા સંકેતો થયા 5 × 4। તો એ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ, તો અહીંયા કરીએ 5 × 4 એટલે 25। બરાબર, આવી જ રીતે આપણે 3 ધ્વજ દ્વારા મળતા સંકેતો જોઈએ। 3 ધ્વજ દ્વારા મળતા સંકેતો એ કેટલા થાય? તો 3 ધ્વજ બનાવવાના છે એટલા માટે આપણે ખાના દોરી દઈએ 3, 1, 2 અને 3। પહેલા ખાનામાં આપણે 5 ધ્વજમાંથી કોઈ પણ એક ધ્વજ મૂકી શકીએ એટલે પહેલું ખાનું આપણે 5 પ્રકારે ભરી શકીએ એટલે પહેલા હશે 5, પછી બીજા સ્થાનનો ધ્વજ કેટલા પ્રકારે મૂકી શકીએ? 5 ખાના હતા બરાબર, તો એમાંથી 5 પ્રકારે આપણે ભરી શકીએ એટલે 5 માંથી એક ઓછો એટલે કે 4 પ્રકારે આપણે ભરી શકીએ એટલે બીજું સ્થાન આપણે ભરી શકીશું 4 પ્રકારે। એવી જ રીતે ત્રીજું સ્થાન ભરવાનો પ્રકાર, તો ત્રીજું સ્થાન આપણે 3 પ્રકારે ભરી શકીએ, 4 માંથી એક ઓછો ધ્વજ એટલે કે 3 પ્રકાર। હવે આપણે આ ત્રણેનો ગુણાકાર કરી દઈએ તો 5 × 4 × 3 એટલે કે 25, 20 × 60। એવી જ રીતે આપણે 4 ધ્વજ દ્વારા મળતા સંકેતો જોઈએ। 4 ધ્વજ દ્વારા મળતા સંકેતો તો એ કેટલા થાય? તો હવે તમને ખબર પડી ગઈ હશે કે 2 ધ્વજ દ્વારા મળતા સંકેતો 5 × 4, એનાથી પછી એક ઓછો કરીએ એટલે કે 3 ધ્વજ દ્વારા મળતા સંકેતો આપણે 3 સુધી લખવાનું, પછી જો 4 ધ્વજ દ્વારા મળતા સંકેતો હોય તો શું થાય? 5 × 4 × 3 × 2, એનાથી 3 થી 1 ઓછો એટલે કે 2। હવે આ 4 નો આપણે ગુણાકાર કરી દઈશું તો 60 ×
તો શું થાય, બે માંથી એક ધ્વજ ઓછો એટલે એક ધ્વજ બાકી રહ્યો તો પાછળ આવશે એક, તો 5 × 4 × 3 × 2 × 1 એટલે કે એ પણ આપણને મળશે 120. હવે આપણે આ ચારે ચારની ધ્વજના સંકેતોની પરિણામો શોધી કાઢ્યા. હવે આપણે શું કરીશું, આ ચારનો સરવાળો તો આપણને કુલ સંકેતો મળી જશે. તો આપણે લખીએ કુલ સંકેતોની સંખ્યા એટલે કે કુલ સંકેતો પહેલા કેટલા હતા, 20, પછી 60, પછી 120, પછી 120 એટલે કેટલા થાય, 320. તો મળતા કુલ સંકેતો આપણને મળશે 320 બરાબર. હવે આપણે આગળ સ્વાધ્યાય 7.1 જોઈશું. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 7.1 એનો એક્ઝામ્પલ નંબર 1. શું કહે છે, નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય. એમાં કહ્યું છે કે અંકોનું પુનરાવર્તન કરી શકાય અને બીજો દાખલો શોધવાનો છે, અંકોનું પુનરાવર્તન કરી શકાય નહીં. તો આપણે જોઈએ કુલ અંકો કેટલા આપ્યા છે, તો આપણે લખી દઈએ કુલ અંકો 5, 1, 2, 3, 4 અને 5 એટલે કે કુલ અંકો થયા 5. સંકેત એટલે કે કેટલા ત્રણ અંકોને એટલે કેટલા અંકોની બનાવવાની છે, તો આપણે લખી દઈએ સંકેત એટલે કે 3 અંકો એટલે કે આપણે 3 બોક્સ બનાવવાના છે એટલે કે 3 અંકોની સંખ્યા શોધવાની છે. તો જેટલા અંકો આપેલા હોય એટલા આપણે બોક્સ બનાવી દઈએ 1, 2 અને 3. હવે જોઈએ આ પ્રથમ સ્થાન, આ બીજું સ્થાન અને આ ત્રીજું સ્થાન. તો પહેલા શું વિચારવું પડશે, ક્રિયાઓ વિચારવી પડશે કે કઈ રીતે પહેલા સ્થાનમાં આપણે કેટલા અંકો ભરી શકીએ, એવી જ રીતે બીજા અને એવી જ રીતે ત્રીજા સ્થાનમાં કેટલા અંકો ભરી શકાય તે જોવાનું છે. તો આપણે પહેલો જોઈએ કે અંકોનું પુનરાવર્તન કરી શકીએ, તો એ જોઈએ. તો નંબર 1, તો પ્રથમ સ્થાનની પસંદગીનો વિચાર કરીશું, પછી આપણે બીજી સ્થાનની પસંદગીનો વિચાર કરીશું અને એવી જ રીતે ત્રીજી સ્થાનની પસંદગીનો વિચાર કરીશું. તો આપણે અહીંયા ક્રિયાઓ એ લખી દઈએ, પ્રથમ સ્થાન ભરવાનો પ્રકાર, પછી બીજું સ્થાન ભરવાનો પ્રકાર, એવી જ રીતે ત્રીજું સ્થાન ભરવાનો પ્રકાર. હવે પ્રથમ સ્થાનમાં આપણે કેટલા અંકો મૂકી શકીએ, કેટલા અંકોની બનાવવાની છે, 3 અંકોની. તો આ પ્રથમ સ્થાનના 3માંથી કોઈ પણ અંક આપણે મૂકી શકીએ એટલે પ્રથમ સ્થાન આપણે 3 પ્રકારનું ભરી શકીએ. એવી જ રીતે બીજું સ્થાન ભરવાનો પ્રકાર, તો બીજું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ, કે સોરી 3 નહીં 5 અંકો આપેલા છે, તો અહીંયા આવશે પ્રથમ સ્થાન કુલ 5 અંકો આપેલા છે, તો 5માંથી આપણે કેટલા પ્રકારે ભરી શકીએ, 5 પ્રકારે. તો અહીંયા પ્રથમ સ્થાન આવશે 5. પછી એવી જ રીતે બીજું સ્થાન ભરવાનો પ્રકાર, તો અહીંયા કહ્યું છે કે પુનરાવર્તન કરી શકીએ છીએ, તો ફરીથી એ 5 સ્થાનમાંથી કોઈ પણ એના એ આપણે અંક લેવો હોય તો આપણે લઈ શકીએ એટલે બીજું સ્થાન પણ આપણે 5 પ્રકારે ભરી શકીએ. એવી જ રીતે ત્રીજું સ્થાન કેવી રીતે ભરવું, તો ત્રીજા સ્થાનમાં પણ જો એના એ સંખ્યા આપણે અહીંયા ભરવી હોય, ધારો કે 2 લઈ લીધી, તો અહીંયા ત્રીજા સ્થાનમાં આપણે 2 લેવી હોય તો આપણે લઈ શકીએ એટલા માટે ત્રીજું સ્થાન ભરવાનો પ્રકાર પણ થશે 5.
હવે આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર શું કરી દઈશું, આ ત્રણે ત્રણનો ગુણાકાર. તો લખી દઈએ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ સંખ્યા શું થાય, 5 × 5 × 5 એટલે કે 625. હવે આપણે જોઈશું અંકોનું પુનરાવર્તન કરી શકાય નહીં, એ જ આપણે અહીંયા જોઈ લઈએ. ત્રીજું સ્વાનુસ્થાન
પસંદ કરવાનો પ્રકાર તો શું થાય અહીંયા કહ્યું છે યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે તો યુગ્મ સંખ્યાઓ ક્યારે બને જ્યારે 2 4 6 8 અપ ટુ 10 સુધી સંખ્યાઓ આપેલી હોય ત્યારે યુગ્મ સંખ્યાઓ બને તો અહીંયા યુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે 2 4 અને 6 તો આ જે ત્રણ અંકો એકમના સ્થાનમાં આપણે મૂકીએ તો જ આખી સંખ્યા યુગ્મ સંખ્યા બને તો આપણે અહીંયા લખવું પડે કે અહીં 2 4 6 યુગ્મ સંખ્યાઓ છે તો તે ફક્ત 2 4 6 એકમના સ્થાનમાં મૂકીએ તો જ આખું ખાનું એટલે કે ત્રણ અંકોની સંખ્યા આપણને યુગ્મ સંખ્યા મળશે તો આજે એકમનું સ્થાન હતું એ ત્રણ અંકો વડે ભરાઈ ગયું તો એકમનું સ્થાન પસંદ કરવાનો પ્રકાર કેટલો થાય 3 એવી જ રીતે દશકનું સ્થાન જોઈએ હવે દશકનું સ્થાન કેટલા પ્રકારે આપણે ભરી શકીએ તો અંકો કેટલા છે 6 પુનરાવર્તન કરી શકે છે તો 6 માંથી કોઈ પણ એક અંક આપણે બીજા સ્થાનમાં ભરી શકીએ ધારો કે આપણે 2 લેવા હોય તો પણ લઈ શકીએ 4 લેવા હોય તો પણ લઈ શકીએ તો 6 પ્રકારે આપણે દશકનું સ્થાન ભરી શકીએ એવી જ રીતે 100 નું સ્થાન ભરવું હોય તો 6 અંકમાંથી કુલ પ્રકારો કેટલા છે 6 તો 6 માંથી ગમે તે કોઈ પણ એક અંક આપણે 100 ના સ્થાનમાં મૂકી શકીએ તો 100 નું સ્થાન ભરવાનો પ્રકાર થશે 6 તો હવે શું કરવાનું 3 એ 3 નો ગુણાકાર તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ યુગ્મ સંખ્યાઓ 6 ગુણ્યા 6 ગુણ્યા 3 એટલે કે કેટલી થશે 6 એ 6 એ 36 ગુણ્યા 3 એટલે કે 108 તમે કેલ્સીની મદદથી પણ ગણી શકો છો હવે આપણે આગળ જોઈશું એક્ઝામ્પલ નંબર 3 ઉદાહરણ એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોનો ઉપયોગથી 4 અક્ષરો વાળા આપણે કેટલા સંકેત બનાવી શકી કેટલા અંકો વાળા 4 અક્ષરો વાળા અને કુલ અંકો કેટલા આપેલા છે 10 તો આપણે લખી દઈએ કુલ અંકો 10 સંકેત કેટલો બનાવવાનો છે તો 4 અંકો વાળો તો લખી દઈએ 4 અંકો વાળા હવે અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ 10 એટલે કે 10 અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ જે લાઈનમાં આવતા હોય એ લેવાના આપણે બરાબર 4 અંકોનો બનાવવાનો છે તો આપણે 4 બોક્સ દોરી લઈએ 1 2 3 અને 4 હવે આપણે વિચારવું પડશે આ પ્રથમ સ્થાન ભરવાનો વિચાર કરવો પડશે પછી બીજું સ્થાન પછી ત્રીજું અને પછી ચોથું તો આપણે લખી દઈએ ક્રિયાઓ પ્રથમ સ્થાન ભરવાનો પ્રકાર એવી જ રીતે બીજું સ્થાન ભરવાનો પ્રકાર એવી જ રીતે ત્રીજું સ્થાન એવી જ રીતે લાસ્ટમાં ચોથું સ્થાન ભરવાનો પ્રકાર હવે જોઈએ કુલ અંકો કેટલા છે 10 પુનરાવર્તન કરવાનું નથી તો પ્રથમ સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 10 માંથી કોઈ પણ એક અંક આપણે પ્રથમ સ્થાનમાં મૂકી શકીએ તો પ્રથમ સ્થાન ભરવાનો પ્રકાર થશે 10 એવી જ રીતે હવે શું કરીશું 10 માંથી 1 ઓછું એટલે બીજા સ્થાન એટલે કે બીજા સ્થાનમાં કેવી રીતે ભરીએ તો પુનરાવર્તન કરવાનું નથી એટલે કે 1 10 માંથી 1 ઓછો થઈ જશે એટલે કે 9 સ્થાન આપણે અહીંયા બીજા સ્થાનમાં ભરી શકીએ હવે તમને ખબર પડી જ ગઈ હશે 1 પુનરાવર્તન નથી કરવાનું એટલા માટે 9 થી 1 ઓછો એટલે કે એક ઓછો થઈ જશે એટલે ત્રીજું સ્થાન આપણે 8 પ્રકારે ભરી શકીએ એવી જ રીતે ચોથું સ્થાન 8 થી 1 ઓછું એટલે કે 7
લખી દઈશું આપણે કુલ સંકેત તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 તો કેલસીની મદદથી તમે આ કોનો ગુણાકાર કરી શકો તો જવાબ આવશે 5040 તો નીચે લખી દેવાનું પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોનો ઉપયોગ કરી 4 અક્ષરો વાળા આપણે 5040 અંકો બનાવી શકે હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 4 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય દરેક નંબરની શરૂઆત 67 થી થાય છે તથા અંકોનું પુનરાવર્તન થતું નથી કુલ અંકો આપણને કેટલા આપ્યા છે આપણે લખી દઈએ કુલ અંકો 0 થી 9 એટલે કેટલા થાય 10 સંકેત કેટલા અંકોનો બનાવવાનો છે 5 અંકો વાળા તો એ લખી દઈએ 5 અંકો વાળો સંકેત અને આપણને શરત આપી દીધી છે કે 67 થી જ એ ટેલિફોન નંબરની શરૂઆત કરવી પડે તો આપણે શરત પણ લખી દઈએ કે 67 થી ટેલિફોન નંબર ની શરૂઆત થાય છે તો 5 અંકો વાળા કહે છે તો આપણે કેટલા બોક્સ બનાવવા પડશે 5 તો આપણે બનાવી લઈએ 5 બોક્સ 1 2 3 4 અને 5 તો આ પ્રથમ આ બીજું આ ત્રીજું આ ચોથું અને આ પાંચમું હવે જોઈએ 67 થી ટેલિફોન નંબરની શરૂઆત થાય છે એટલે કે પહેલા સ્થાનમાં 6 અને બીજા સ્થાનમાં 7 ભરીએ ત્યારે આ 67 થી આખા ટેલિફોન 5 અંકોનો બને તો પહેલું અને બીજું સ્થાન તો ભરાઈ ગયું તો આપણે અહીંયા લખી દઈએ કે પ્રથમ સ્થાન ભરવાનો પ્રકાર એવી જ રીતે બીજું સ્થાન જોઈએ તો બીજું સ્થાન ભરવાનો પ્રકાર એવી જ રીતે ત્રીજું સ્થાન ભરવાનો પ્રકાર એવી જ રીતે ચોથું સ્થાન ભરવાનો પ્રકાર અને લાસ્ટમાં પાંચમું સ્થાન ભરવાનો પ્રકાર હવે જોઈએ કે પ્રથમ સ્થાન તો એક 6 નંબર જે ટેલિફોન નંબર 0 થી 9 એટલે કે 10 અંકોનો આપેલો છે એમાંથી 6 એટલે કે 6 છઠ્ઠો નંબર તો અહીંયા ફિક્સ થઈ ગયો એટલે કેટલા અંકોનો ભર્યો આપણે 1 અંક એટલે પ્રથમ સ્થાન તો 1 અંકથી ભરાઈ ગયું માત્ર અહીંયા લખવું હોય તો લખી શકીએ માત્ર 6 અને 7 અંક મૂકવાથી એવી જ રીતે બીજું સ્થાન બીજા સ્થાનમાં આપણે ફિક્સ જ છે કે 7 ભરવા પડે તો બીજું સ્થાન પણ આપણે એક પ્રકારે ભરી શકીએ તો અહીંયા લખી દઈએ માત્ર 6 અને 7 ભરવાથી હવે જોઈએ ત્રીજું સ્થાન હવે આ 10 અંકોમાંથી 2 અંકો તો અહીંયા ભરાઈ ગયા વધ્યા કેટલા 8 અંકો તો 8 માંથી કોઈ પણ એક અંક આ ત્રીજા સ્થાનમાં આપણે મૂકી શકીએ તો ત્રીજું સ્થાન આપણે 8 પ્રકારે ભરી શકીશું હવે અહીંયા કહ્યું છે કે પુનરાવર્તન થતું નથી એટલે હવે ફરીથી આના અંકો આપણે લઈ શકીએ નહીં હવે થઈ ગયા 8 અંકો હવે ચોથા સ્થાનમાં કેટલા ભરીશું તો થઈ ગયા 8 પૂરા થઈ ગયા તો એમાંથી એક ઓછું એટલે કે થશે 7 પ્રકારે ભરી શકીએ અને પાંચમા સ્થાનમાં એનાથી એક ઓછું એટલે કે 6 પ્રકારે આપણે ભરી શકીએ હવે આમાં લખી દઈએ કે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ અંકોની સંખ્યા કેટલી થાય 1 ગુણ્યા 1 ગુણ્યા 8
36 આ તમે કેલ્સીની મદદથી લખી શકો અને આમાં હવે તમારે નીચે લખી દેવાનું કે ટેલિફોન નંબરની શરૂઆત 67 થી થતી હોય એવા અંકોનું સંખ્યા 336 થાય હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે તો કેટલા શક્ય પરિણામો હશે એક સિક્કો કેટલા વખત ઉછાળવામાં આવે છે 3 વખત તો આપણે લખી દઈએ 3 વખત સિક્કો ઉછાળવામાં આવે છે તો આપણને સંકેતો કેટલા થયા 3 તો આપણે શું જોઈએ 3 વખત સિક્કો ઉછાળાય છે કે જો આપણે સિક્કો એક વખત ઉછાળીએ તો આપણને મળતા પરિણામોની સંખ્યા કેટલી થાય અથવા હેડ હોય અથવા ટેલ હોય એ તો સિક્કામાં તો ફિક્સ જ છે તો આપણે ગમે તેટલી વાર સિક્કો ઉછાળીએ તો આપણને મળતા પરિણામોની સંખ્યા શું મળે હેડ હોય અથવા ટેલ હોય 3 વખત ઉછાળવાનું છે તો આપણે અહીંયા લખી દઈએ પ્રથમ વખત ઉછાળતા મળતા પરિણામો એવી જ રીતે બીજું લખીએ બીજી વખત ઉછાળતા મળતા પરિણામો એવી જ રીતે ત્રીજી વખત ઉછાળતા મળતા પરિણામો શું થાય જો પ્રથમ વખત આપણે સિક્કો ઉછાળીએ તો આપણને શું મળે હેડ હોય અથવા ટેલ હોય એટલે બે પ્રકારે તમે સિક્કો ઉછાળી શકો તો એ તો ફિક્સ જ છે તો અહીંયા લખવું હોય તો લખી શકાય હેડ અથવા ટેલ બીજી વાર પણ તમે જો સિક્કો ઉછાળીએ તો મળતા પરિણામોની સંખ્યા કેટલી હોય બે જ હોય હેડ હોય અથવા ટેલ હોય એવી જ રીતે જો ત્રીજી વખત પણ આપણે સિક્કો ઉછાળીએ તો મળતા પરિણામોની સંખ્યા કેટલી મળે હેડ હોય અથવા ટેલ હોય એટલે કે મળશે બે પ્રકારે હવે શું કરવાનું આ ત્રણે ત્રણનો ગુણાકાર તો આપણે લખી દઈએ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે